કાંકરેજ તાલુકાના ઉમરી બનાસ નદીના પુલ પાસેથી પાડા ભરીને જઈ રહેલા બે પિકઅપ ડાલાને ગૌરક્ષકોએ ઝડપી પાડ્યા છે, જેમાં દાંતીવાડા અને કાંકરેજના ગૌરક્ષકોને ખાનગી રાહે બાતમી મળતા આ ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીને આધારે બંને પિકઅપ ડાલાને દિયોદર તાલુકાના શેષણથી રોકી કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને બચાવી લેવાયા હતા. જો કે એક પિકઅપ દાડામાં 7 પાડા ભરેલા હતા, જ્યારે કે બીજા દાડામાં 8 એમ કુલ મળી 15 જેટલા અબોલ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા, જેમાંથી 2 પાડાને ટેગ મારેલા હોવાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે પાંજરા પુલમાંથી જ આ રીતે હેરાફેરી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જો કે ઝડપાયેલા પશુઓ માટે ગૌરક્ષકો દ્વારા તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરીને બંને પિકઅપ ડાલાને પોલીસ સ્ટેશન પર લઈ જઈ ગૌરક્ષકો દ્વારા પાડાના માલિકો સાથે વાત કરતા સમગ્ર મામલો ભાંડો ફૂટ્યો હતો, જેમાં એક કાંકરેજ તાલુકાના ભળગામ અને બીજો દિયોદર તાલુકાના ભેષણ ગામના હોવાનું બહાર આવ્યું હતું. આમ ગૌરક્ષકોમાં મુખ્ય દાંતીવાડાના હિમાલયભાઈ માલોસણિયા અને રાજુભા વાઘેલા, ભરતસિંહ ડાભી સહિત અન્ય ગૌરક્ષકોએ પશુઓને કતલખાને લઈ જતા બચાવાયા હતા. ત્યારે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આખરે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે. મૂકીને ભાગી ગયા છે, પણ અમારા ઉપર જીવલેણ હુમલો બી 2-3 વખત થયેલો છે. તેથી સરકારને આટલી નોંધ લેવી ને પોલીસ બી નોંધ લે કે આ જે ગેરકાયદેસર પશુ પરિવહન ચાલી રહ્યું છે આખા બનાસકાંઠામાં, ચાલુ અમે રોજે રોજ ગાડીઓ પકડીએ છીએ છતાં પણ નીકળી જાય છે, તે સરકાર બહુ કાળજી લે આના પછી. એવી અમારા ગૌરક્ષકોની વિનંતી છે સરકાર. જય ગૌ માતા, જય ગોપાલ.